ગુજરાત સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો। પ્રવર્તમાન કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં ગોધરા સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત ભંડોળમાં રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરાયો છે। માંડવી મંદિરના સંતોની પ્રેરણાથી ગોધરા મંદિર દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી એ ઊભી કરેલ પરિસ્થિતિમાં સહાય પેટે રૂપિયા 1 લાખનો ચેક રાહત ફંડમાં અર્પણ કરાયો છે। સ્વામિનારાયણ મંદિર દ્વારા બનતી સેવા સાથે દેશમાં પોતાનો ફાળો આપવાના ઉમદા વિચારોથી મામલતદારશ્રી મારફતે ચેક અર્પણ કરાયો છે। વૈશ્વિક મહામારી કોવિડ-19 મચાવેલ હાહાકારમાંથી બહાર નીકળવા દરેક માનવીએ જાતે જ સમજણ કેળવી સરકારશ્રીના કોરોના અનુસંધાનના નિયમોનું પાલન કરવું જોઈએ તેવું માંડવી મંદિરના મહંત સ્વામીએ કહ્યું હતું। વધુમાં જ્યારે વહીવટીતંત્ર, પોલીસ, હોમગાર્ડ, ડોક્ટર્સ, નર્સ બધા જ પૂરી નિષ્ઠાપૂર્વક પોતાની પરવાહ કર્યા વગર ફરજ બજાવે છે ત્યારે લોકોની પણ એક ફરજ બને છે, જેથી દરેક વ્યક્તિ પોતે પોતાની ફરજ સમજી નિયમોનું પાલન કરે અને ઘરમાં જ રહે તેવી સમજણ આપી હતી। અમે માંડવી સ્વામિનારાયણ મંદિરમાંથી પધારીએ છીએ અને ગોધરા સ્વામિનારાયણ મંદિરની અંદર હરિભક્તો ઘણા બધા છે અને માંડવી મંદિરના સંતોની પ્રેરણાથી અત્યારે જ્યારે કોરોના મહામારી રોગ ચાલી રહ્યો છે અને એને કારણે ઘણા બધા લોકો દુઃખી છે, તો એને રાહત આપવા માટે સીએમ સાહેબના ફંડની અંદર ગોધરા સ્વામિનારાયણ મંદિર વતીથી રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરવા આવ્યા હતા। સ્વામિનારાયણ મંદિર હર હંમેશ આવી સેવાઓની અંદર હાજર જ હોય છે અને અત્યારે પણ ખૂબ જ સેવા કરી રહ્યું છે, ઘરો ઘરો કીટ પણ આપી રહ્યું છે અને આજે એમ થયું કે સીએમ સાહેબના ફંડની અંદર પણ આપણે આ આપણો ફાળો નોંધાવીએ, તો 1 લાખનો ચેક અત્યારે જ અમે મામલેદાર સાહેબને અર્પણ કર્યો। પ્રત્યેકની પોતપોતાની હવે ફરજ હોય છે, સરકાર મદદ કરી શકે પણ પોતાને પોતાના નિયમમાં રહેવું, સરકારશ્રીની આજ્ઞા પ્રમાણે રહેવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને દરેકને પોતાની ફરજ સમજીને જો આ કાર્ય કરશે ને તો જ આ મહામારીમાંથી ઉગરાશે અને બધાએ શાંતિથી આપણે જીવી શકશું। આ જ્યારે સરકારશ્રીનો આદેશ હોય અને એનું જ્યારે ઉલ્લંઘન થાય ને ત્યારે એના મારે તો કડકમાં કડક સજા થવી જોઈએ। આ તો પોતાને સમજવું જોઈએ, એની બદલીમાં આપણી બીજા સંભાળ રાખે છે, પોલીસ કર્મચારીઓ છે કે એના સિવાયના બિચારા પોતાના ઘરની પરવા કર્યા વિના આપણી પાછળ ફરતા હોય તો એના કરતાં એ જો ન સમજે ને તો એને તો એક સાથે બધાને પૂરી જ દેવા જોઈએ, એટલે પછી ચિંતા જ નહીં કાંઈ આપણે।